જય ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજનો ઓનલાઈન મીડિયામાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? ગુજરાતી. તો બધા જાણ ગુજરાતીની નોટ લઈને બેસી જાઓ. ચલો બાળકો, આજે આપણે ગુજરાતીની અંદર આગળ કયો મૂળાક્ષર આવ્યા છીએ? તો જુઓ, અણ ફેણનો અણ અને ત તપેલીનો ત. તો ચલો બાળકો, આજે આપણે ગુજરાતી વિષય ભણીશું, પછી ક્રાફ્ટ એક્ટિવિટી જોઈશું. તેની પહેલાં આપણે ભણી લઈએ. જો આપણે આગળ શું ભણ્યા હતા, ડ ડમરૂનો ડ, ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાના ઢ. પછી શું આવશે બાળકો આગળ? અણ ફેણનો અણ અને ત તપેલીનો ત. તો ચલો આપણે આજે અણ ફેણનો અણ લખતા શીખીશું. આને શું કહેવાય? ફેણ. જે સાપનો આગળનો ભાગ હોય બાળકો, એને શું કહેવાય? ફેણ. અણ ફેણનો અણ. ચલો આપણે અણ કઈ રીતે લખીશું? પહેલાં સીધી લાઈન, અર્ધગોળ, પછી એની અંદર અર્ધગોળ અને સીધી લાઈન, એટલે શું બની જશે? અણ ફેણનો અણ. ચલો હું તમને અહીંયા લખતા શીખવાડું છું. પહેલાં સીધી લાઈન કરીશું, પછી અર્ધગોળ, અહીંયા અર્ધગોળ અને સીધી લાઈન, એટલે શું બની જશે? અણ ફેણનો અણ. સીધી લાઈન, અર્ધગોળ, અર્ધગોળ અને સીધી લાઈન, બની ગયું ને બાળકો અણ ફેણનો અણ. ચલો તમારે પણ આવી રીતે બનાવવાનો છે. હવે આપણે બોલી બોલીને લખીશું. ચલો, અણ ફેણનો અણ, 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 અણ ફેણનો અણ. ફરીથી બોલીશું, તમારે પણ બોલવાનું છે મારી સાથે સાથે. અણ ફેણનો અણ, 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 અણ ફેણનો અણ. ચલો ફરીથી બોલીને લખીશું. અણ ફેણનો અણ, અણ ફેણનો અણ, અણ ફેણનો અણ, અણ ફેણનો અણ, અણ ફેણનો અણ. જો બાળકો, અહીંયા આપણે સારા અક્ષરે સરસ મજાનો અણ ફેણનો અણ લખી દીધો છે. હવે અણ ફેણના ફ અણ પછી શું આવશે? ત તપેલીનો ત. તમારા બધાના ઘરમાં તપેલી છે ને બાળકો? ત તપેલીનો ત. તો જુઓ, ત તપેલીને ત કઈ રીતે લખીશું? પહેલાં આપણે અર્ધગોળ કરીશું, પછી આડી લાઈન અને ઊભી લાઈન, એટલે શું બની જશે? ત તપેલીનો ત. જુઓ હું તમને બતાવું છું. અર્ધગોળ, આડી લાઈન, ઊભી લાઈન, અર્ધગોળ, આડી લાઈન, ઊભી લાઈન, બની જાય ને બાળકો તો તપેલીનો ત એવી રીતે. ચલો આપણે એ પણ બોલી બોલીને લખીશું. ત તપેલીનો ત, 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 ત તપેલીનો ત. બીજું શું થાય બાળકો? ત તરબૂચનો ત પણ થાય. તમે લોકો તરબૂચ ખાવ છો ને? ચલો આપણે એ બોલીને લખીશું. ત તરબૂચનો ત, ત તરબૂચનો ત, ત તરબૂચનો ત, ત તરબૂચનો ત, ત તરબૂચનો ત. બરાબર બાળકો? તો જુઓ આપણે અહીંયા સારા અક્ષરે ત તપેલીનો ત લખી દીધો છે. તમારી નોટની અંદર અણ ફેણનો અણ અને ત તપેલીનો ત સારા અક્ષરે લખવાનો છે. ચલો બાળકો, હવે આપણે એક્ટિવિટી જોઈશું. તો ચલો બાળકો, મેં તમને હમણાં કીધું હતું કે આપણે સરસ મજાની એક્ટિવિટી આજે કરીશું. તો જો બાળકો, આજે આપણે એક્ટિવિટીમાં શું બનાવવાના છીએ? પેપર સ્માઈલી ફેસ. તો જો બાળકો, એની માટે તમારે કઈ કઈ વસ્તુ લેવાની છે? રંગીન કાગળ, કાતર, ગુંદર અને સ્કેચ પેન. તો ચલો બાળકો, બધા જ જણા આટલી વસ્તુ લઈને બેસી જાઓ. હું તમને આજે પેપર સ્માઈલી ફેસ બનાવતા શીખવાડું છું. મેં અહીંયા થોડાક શેપ કાપ્યા છે,
હું તમને બતાવી દઉં છું તમારે એ શેપ અહીંયા કટિંગ કરવાના છે. આને શું કહેવાય? ગોળ. તો મેં અહીંયા સરસ મજાનો એક ગોળાકાર કાપ્યો છે. પછી મેં અહીંયા જો બાળકો આવી આંખો બનાવી છે, તો તમારે આવી રીતે ગોળ આકાર કાપીને આંખો બનાવી દેવાની છે. જો તમે કાળા કલરની આંખો ના બનાવો તો ચાલશે, એની જગ્યાએ તમે સ્કેચ પેનથી અંદર ગોળ આંખ બનાવી શકો છો. પછી જો બાળકો આને કહેવાય અર્ધગોળ અને આને પણ કહેવાય અર્ધગોળ. મેં આવા બે આકાર કટિંગ કર્યા છે. તમારે તમારા મમ્મી અથવા પપ્પાને કહેવાનું છે, તમને કટ કરી આપશે. પછી જો બાળકો અહીંયા મેં સરસ મજાની અલગ અલગ કલરની પટ્ટીઓ કાપી છે, તો તમે તમને મનગમતી અલગ અલગ કલરની પટ્ટીઓ તમે કાપી શકો છો. મેં અહીંયા બાળકો ટોટલ છ છ પટ્ટીઓ કાપી છે. તમે તમને જેમ ફાવે એમ તમે પટ્ટીઓ કાપી શકો છો. તો જુઓ બાળકો, સૌથી પહેલાં તો તમારે આવું એક ગોળ આકાર કાપી દેવાનો છે. હવે હું શું કરીશ? તો પહેલાં તો સ્માઈલી ફેસ ઉપર આપણે સરસ મજાની શું બનાવીશું? આંખો. તો જો બાળકો, એની અંદર હું ગુંદરનો ઉપયોગ કરીશ. તો સૌથી પહેલાં તો હું અહીંયા એક સરસ મજાની શું બનાવું છું? આંખ. જો બાળકો, પછી તમારે એને ચોંટાડી દેવાની છે. એવી જ રીતે એની હું બીજી આંખ ચોંટાડું છું. જુઓ, અહીંયા મેં બે આંખ ચોંટાડી દીધી છે. હવે તમારી પાસે જો કાળા કલરનું રંગીન કાગળ ના હોય તો તમે શું કરજો બાળકો, બ્લેક કલરની જે આપણે સ્કેચ પેન વાપરીએ છીએ એ તમે યુઝ કરી શકો છો. જુઓ બાળકો, અહીંયા મેં સરસ મજાની વ્હાઇટ કલરની આંખો અને એની અંદર પણ કાળા કલરની બે નાની આંખો બનાવી છે. હવે હું શું કરીશ? તો જુઓ બાળકો, આપણે આની જીભ બનાવીશું, એટલે કે મોં. પહેલાં મેં અહીંયા મોં ચોંટાડ્યું છે, ગુંદર વડે આપણે હવે ચોંટાડીશું. જુઓ બાળકો, આપણે આવી રીતે ગુંદર વડે મોં ચોંટાડીશું અને એની અંદર હું સરસ મજાની એક નાની અમથી જીભ ચોંટાડીશ. તમારે ગુંદરનો ઉપયોગ કરવાનો છે ચોંટાડવા માટે. જુઓ બાળકો, આટલી વસ્તુ તમને કરતા ફાવશે. જુઓ, અહીંયા સરસ મજાનું મેં સ્માઈલી ફેસ બનાવ્યું છે. હવે આપણે પટ્ટીઓનો ઉપયોગ કરીશું. તો જુઓ, એની માટે તમારે શું કરવાનું છે? તો આને ઊંધું કરવાનું છે. હવે ઊંધું કર્યા પછી હું અહીંયા પહેલાં આ કલરની પટ્ટીઓ લઈશ. તો જુઓ બાળકો, તમારે આ પટ્ટીઓને ચોંટાડવાની છે. હું તમને જેમ કહું છું એ પ્રમાણે ચોંટાડજો. હું પહેલાં તો જુઓ બાળકો, અહીંયા છેડે ગુંદર લગાવીશ, પછી આને હું અહીંયા ચોંટાડીશ. હવે આને તમારે અહીંયા આવી રીતે વાળવાની છે અને અહીંયા ફરીથી બીજી વખત શું લગાડવાનું છે બાળકો? ગુંદર. જો આવી રીતે તમારે પટ્ટીઓ વારાફરતી બધી અહીંયા ચોંટાડવાની છે. મેં અહીંયા એક આવી રીતે ચોંટાડી છે. હવે આપણે વારાફરતી અહીંયા ટોટલ છ પટ્ટીઓ ચોંટાડીશું. જુઓ બાળકો, આવી રીતે તમારે ચોંટાડવાનું છે. પછી આની ઉપર થોડુંક ગુંદર નાખીને તમારે આ પટ્ટીને આવી રીતે બીજી વખત ચોંટાડવાની છે, એટલે કંઈક આવો આકાર બનશે. જુઓ બાળકો, મેં અહીંયા આવી રીતે આ કલરની છ પટ્ટીઓ ચોંટાડી દીધી છે. હવે આપણે બીજો કલર લઈશું. આને કયો કલર કહેવાય? લીલો. તો જુઓ બાળકો, હું હવે લીલા કલરની પટ્ટી અહીંયા ચોંટાડું છું. જુઓ બાળકો, હું હવે અહીંયા લીલો કલર ચોંટાડું છું. જો તમારી પાસે આવી એક જ બાજુની કલર આવી રીતના પટ્ટી હોય તો તમે આવી રીતે લીલો કલર બહારની સાઈડ રાખજો, જેથી કરીને આગળ તમને લીલો કલર દેખાય. જુઓ બાળકો, મેં અહીંયા એક પટ્ટી લીલા કલરની ચોંટાડી છે. હવે હું આવી રીતના બધી પટ્ટીઓ ચોંટાડી દઉં છું. જુઓ બાળકો, મેં લીલા કલરની પટ્ટીઓ પણ અહીંયા ચોંટાડી દીધી છે. હવે હું કયો કલર લઈશ? તો જુઓ બાળકો, કેસરી કલર. તો ચલો, હવે આપણે કેસરી કલરની પટ્ટીઓ ચોંટાડીશું. જુઓ, તમને જે કલર ગમે એ કલરની પટ્ટીઓ તમે અહીંયા ચોંટાડી શકો છો.
છો બાળકો, હવે હું આવી રીતે કેસરી કલરની પટ્ટીઓ પણ ચોંટાડી દઉં છું. જો બાળકો, મેં અહીંયા કેસરી કલરની પટ્ટીઓ લગાવી દીધી છે, હવે હું પર્પલ કલર લઈશ, એટલે કે આ છો જાંબલી. તો જુઓ, હું હવે અહીંયા જાંબલી કલરની પટ્ટીઓ લગાવું છું. જો બાળકો, હવે અહીંયા આવશે જાંબલી કલર. તમે તમારા મનગમતા કલર લગાવી શકો છો. જો બાળકો, ચલો હવે હું જાંબલી કલરની પટ્ટીઓ લગાવી લઉં છું. જો બાળકો, મેં અહીંયા પર્પલ કલરની પટ્ટીઓ પણ લગાવી દીધી છે. હવે આની પછી હું લીલો કલર લઈશ. તો જુઓ, હવે લીલા કલરની પટ્ટીઓ હું અહીંયા ચોંટાડીશ. હું તમને ફરીથી એક વખત બતાવી દઉં છું બાળકો, આપણે પટ્ટીઓ કઈ રીતે ચોંટાડીશું. તો જુઓ, તમારે આવી રીતે ગુંદર લગાવવાનું છે, પછી એ બે ભાગ ભેગા કરીને અહીંયા ચોંટાડવાનું છે. ખબર પડી બાળકો? જુઓ બાળકો, હવે મેં અહીંયા લીલા કલરની પટ્ટીઓ પણ ચોંટાડી દીધી છે. હવે હું અહીંયા છેલ્લો કલર ચોંટાડું છું. આને કયો કલર કહેવાય? ગુલાબી. તો જુઓ બાળકો, હું અહીંયા હવે અહીંયા ગુલાબી કલરની પટ્ટીઓ ચોંટાડીશ. જુઓ, હવે અહીંયા આપણે બીજી ગુલાબી કલરની પટ્ટી ચોંટાડીશું. બાળકો, તો મેં અહીંયા આવી રીતે અલગ અલગ કલરની પટ્ટીઓ ચોંટાડી છે. જુઓ, તમારે ચોંટાડીને સૂકવવા દેવાનું છે. એ જ્યારે સૂકાઈ જાય પછી તમારે એને આગળ ફેરવવાનું છે. બાળકો, તમારે ધ્યાનથી આગળ ફેરવવાનું છે, પટ્ટી ઉખડે નહીં એવી રીતે. તો જુઓ, હું એને જ્યારે આવી રીતે આગળ ફેરવીશ તો સરસ મજાનું આવું દેખાશે. બાળકો, આને શું કહેવાય? સ્માઈલી ફેસ. આપણે સરસ મજાના પેપરમાંથી સરસ મજાની એક સ્માઈલી ફેસ બનાવી છે. તો તમારે આવી રીતે ઘરે બેસીને આ એક્ટિવિટી બનાવવાની છે અને પછી મને ફોટો પાડીને મોકલવાનો છે. ચલો બાળકો, હવે આપણે પછીના વિડીયોમાં મળીશું. જય ગાયત્રી બાળકો.